ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હેડે? ગાડી સાફ કરું. લગન માં જન્મ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈ ડીજે જોમીસો બરાબર. યા કસરત કરી લીધી? ઊંઘી રહ્યો તો પેલી બોળી કેવો આમ તો સંજયભાઈ નો સિક્સ પેક બંધી ગયો તો એસો ઉપર તો ઊંઘી રહ્યો સાઈન. મામી હૈણા લગ્ન માં જવાનું કે છે? એટલે મમ્મી ને પપ્પા ને જઈશું બીજો અને આપણા કે ફોણી ના લગ્ન માં જવાનું. હૈણા વડનગર થોડે ટોકી 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 કર્યું બંધ બોલી કે સંજયભાઈ તો સિક્સ પેક બનાવશો હું ગીર્યો છું. હજી ના હજી જાગ્યો નહીં. ઓકે મમ્મી જોન આવે છે કે જાય છે? જોન આવે. આજે ભણી જો કંકુત્રી બતાવજે. કંકુત્રી એને કંકુત્રી મૂકી પણ આજે આવે છે. આજે કોલતા માસી આવ કેવા તો આવ્યો સંજય બે ઓટો મારી ના આવીએ કહું છું કે કોઈ નહીં આવતો. હા હવે હું ઘીન ઉઠ્યો છું પાછી કે સિક્સ પેક બગી મૂકી આરો ને બની મામી કે જોન જશે પછી હેઠ છો. હૈણા જવાનું છે મમ્મી કે પપ્પા નહીં તો હેડ્યા અને હજી તો ના નહીં હેરે તો ધો ધો લુગડા ફરીથી ધોઈ નાખ્યો. રાત નો ધોયેલો હતો એ એટલે રાત ના પડી રાખ્યો. જોને ટીકા નો લગન હોય એમ તૈયાર થયા છો? તો ગાઈસ મમ્મી ને પપ્પા બે તો અત્યારે જઈશું જોનમો. ચોગણ કંસારા કોઈ ચાલશે નહી લઈ જઈએ. હા જતો જ ઓટો મારીને આવીએ. સંજય ચોજો સંજો આપડે ગાડી સાફ કરી દે. આપડે પપ્પા કે જવું પડશે. તો ગાઈસ ગાડી ની હાલત એવી થઈ જઈ છે પડે પડે. પપ્પા તો તૈયાર થઈને હેડ્યા છું. પપ્પા ની એસી અમરસ વોચ કરાવી છે અને આ ખબર નહીં બંધ થઈ ગયું. વાયરો નહીં આવાસ કમ્પ્લીટ. એ તો આજુબાજુ આવે છે પણ એ વચ્ચે નું બંધ. મમ્મી આગળ આવે છે વાયરો વચ્ચે નું બધું બંધ થઈ ગયું છે. હા અમે તૈયે જઈએ. તો ગાઈસ થઈ ગયું એસી ચાલુ પાછું. એલા કોક સેડો બેડો લીજો હોય કોતો એ માટે ઉડાડી સંજય ગાડી કે ખોટી પાડીએ જો અરી મોણી પપ્પા જોઈ દેવાયા. તો ગાઈસ પપ્પા ને મમ્મી ને તો હેડ્યો લગન નો. એ તૈયાર થઈ જાઓ શિલ્પા. મને હું કરા પૂછવા આવતા છો. હે અહીંયા તો રીલ્સ બનો છો મોટકો ને મોટકી. શું ભાવ છો? તાજુ તાજુ શું ખાય છો? હા
કાપેલી હોય તો પાછળ થી એવું તો નહીં ખાતો જેમ ના જેન છે તૈયાર તૈયાર તો ગઈ અસવી તો ઊંઘી જઈએ ગરમી ની તો બહાર ગરમી ચાલુ થઈ જશે ને તારે જવાનું છે લગ્ન માં ના જઈએ તોય ડખા જઈએ તોય ડખા અમારે તો એવું બધા હોય ને એક જણ જાય તો કે છે ના આયા બીજો ઈમ કરીને દેખાઈ જાય તો ગાઈઝ હું તૈયાર થઈ ગયો સંજય એટલો તૈયાર નહીં થયો હે ને સરણા એ સરણા લખેલો હોય પણ હૈણા બધા કે હૈણા હેડજો હૈણા હેડજો અલે તો તો પેન્ટ પહેર્યું નથી હજી તો ગાઈઝ ચલો ફટાફટ જઈએ લગ્ન માં જઈને આવતારીએ કારણ કે પપ્પા ચાર નાખી છે કરતા જવું પડે આ પાણી બંધ કરો ભગવાને પગું કરવા લે ચલી માર કરી ચાંદ વાટ કર જો લાઈટ ચાલુ થઈ ને ઓટોમેટિક તું દરવાજો ખોલે એટલો તો ગાઈ ચલો ફટાફટ નીકળી લે પછી દોરા પહેરે એક તો દોયડા જેવો દોડો પેર પેર કરશું દોયડા જેવાની કિંમત 15-25-30 હજાર હશે વાની એ વધારે હશે ચાલી સરકારી દવાઓ લાવો સરકારી દવાઓ લાવો પછી પૈસે હરમી નહીં અમે તો ચલો ગાઈઝ અમે જે છે હૈણા હૈણા એટલે સરણા બુરા હૈ મેરા પતિ દેવતા બોલતો હોય પણ લખાતું એમ જ લખાય સરણા તો હું મારા ગૂગલ મેપ માં લખેલું જ છે તો ગાઈઝ અહીંયા આવે છે હરણા હરણા ને સરણા વરરાજાની ગાડી હોય પડી છે આપડી ગાડી છે મૃત્યુ હશે તો ગાઈઝ આવી જાય છે ઓફરોડિંગ કરવા ઓફરોડિંગ થાય નવું હતો નઈ પણ લીટો એ જ ચેન્જ છે બધા કંકુતરી ના મળતો કંકુતરી આલી કુને માટી માટી થઈ જાય ગાડી આવતા બધા એમને આવું વધુ ને બધા 100 રૂપિયા ચોલ્લો કરજો અરે મારે તો કરવાનું જ છે 100 રૂપિયા ફોન સોનું થઈ ગયું
તો ગાઈસ અમે આવી ગયા છે અહીંયા, જો લગન છે અહીંયા, અને ઉબેટ ભટકાઈ જઈ સર. ઉબેટ ભટકવાની નહીં, એમ કે ભુવાજી ભટકાઈ ગયા મારા. હવે આવ્યો આબરૂ ના કરતો કે તને લેવા જ નતો આવવાનું મારા. યાર અમે જોઈ તો સંઘે ભાઈ ને આર્યન બતાવ બે હોય ગયો તાણ થોડો ઉભો રહી. કેમ આઈકણ ઉભો છો? ટોન્ટીઓ વાળી દેવાનું, ખર્ચો તારો. બાર ઊંઘ્યા તા આરો દાડા છે ને તો હેન્ડલ મારતો હતો મશીન નું બોલાઈ. પાછું આરો રાતે છે ને લગી ભાઈ આરો રાતે ઉભો થાય જમી લઈએ. સંતોષ જમ્યા? જમી દીધો. તો કઈ ચલો પેલા જમવાન ચાલુ જમી લઈએ, કારણ કે ગરમી એટલી પડે છે. હા પોણી તો કેવા છે, ટીલ બાદ છે પોણી. તય તો અંદર હતો મૂકે આ તો શું કરજો જો મને તો ખબર હતી કે આવવાનો તો ઘરે ઘરે આવવાનો તો હું ના આવત. ઉઠી જતો મેં જગ્યા બદલી આ બાજુ આવ્યો છે. ગરમી બહુ લાગે છે આ બાજુ લાગે છે પણ કડી. હા પાર્વતી ને હાથ આલે ભગવાને, ભગવાને હાથ આલે છે. મોકલો પેલા જમશે તો ખાવાનું ખાઈ લીધું મસ્ત. ઠંડી ઠંડી સાસ પીએ મજા આવી ગઈ. મને મજા મને આવી પણ તને જોઈને મજા નહીં આવી. તયાત બનાવતા સાસના ગ્લાસ ભરીને ભરીને પીવા છે. એટલે ડાયરેક્ટ કોથળી તોડીને નાખી દે કે બરફ નહીં નાખે નહીં તો બસ ખાવાનું ખાઈ લીધું. ચલો લખાઈ દે પછી જઈએ હોય.
તો ગાઈ આવાસ તો મંડપમાં ફેરા ચાલુ છે અને પેલો બધો શી કરતો જો ચોરી ને બે હેસીએ એકલો એકલો ગોળા ખાય છે બે વાગ્યા સંજે એ પેલું ટોપરાનું સીણ એ એવો મસાલો છે લગન તો થઈ ગયો છે ગરમી ના મરી જાય લગન આવતા જ નહીં મારા બે જણા બે જણા આવતા જ નહીં ચોમાસામાં પડશે આવતા જ નહીં બે જણા આજ ને કાલ હજી કાલ નો વાયદો છે કાલ નો વાયદો ગુડ્ડુ તો રમવા બી જઈ અરે પૂનમ પાર્વતી ને અંદર બેઠો છું અમે એ બાર મેં જગ્યા આયા છે ઉપર જેવું મસ્ત લાકડા એસી જેવું લાગે નઈ ને આપડે ધાબા થી તો એકદમ ઠંડુ લાગે જવું નહી અમે ત્યાં જઈએ ઓય થી ઓમ કહો ગાડી અહીંયા ઉભી રાખી સંજો તો અંદર એસી ખાય અને અમે બધો બરફ ખાવા બેઠા છીએ તો ગાઈઝ ચલો બરફ ના ગોળા ખાવા તો ગાઈઝ હોય થી અમે નીકળી જ્યા છીએ અમુક બરફ નો ગોળો ખાધો કચરો તો ગાઈઝ ઘેર આવી જ્યા છીએ એટલે પપ્પા ને આવી જશે આપડે પેલા હા લડા આવ્યા લાગે છે મમ્મી ને હા હોય તો બફારો છે મારો છે આ હોય થી હોય ઘર છે ખુલ્લા છે ને તો અચાણ આવ્યા પપ્પા હા તો કઈ મમ્મી ને આવી ગયો અમે આવી ગયો પાછું ઘર ફરું કરું તાર ફ્રૂટી પીવી છે ફ્રૂટી અરે લાયે છે ફ્રૂટી શિલ્પા તું નથી આવી નઈ દે પાણી ના છું છે દે પાણી ના હા યસ રી એ તા મમ્મી ને છો દે ખોણી ના અંગોટા છું શું શું તેલ લાયા છે ખાવાનું બનાવજો બધા દારૂ નો નશો હોય તન ચા નું નશો નઈ તન ગોળી ખાનો નશો ઘઉં સાફ કરવાના અને ઘઉં સાફ કરીને પીપળા માં નાખવાના એક કોથળો બહાર લાવી દીધો દાદા તો છોકરો સંભાળવા આલ્યા છે મશીન આ બાટલા પણ ઊંચો કરી ઠેસર આ બાટલા લાવી દીધો આ પાસે પાણી કૂદે અને આ બાટલા હા ચાલ લાલ ચોર થઈ જાય ગાઈઝ આજ તો અમારે ઘઉં સાફ કરવાના તો આવી ગયું છે મશીન એક બોરી ના 40 રૂપિયા સાફ કરવાના ભીલા ઘુમો તૂટી ના જાય અલે જો તોડી નાખું છું તો ગાઈઝ અમારે ઘઉં સાફ કરવાનું ચાલુ કરી દીધું છે મશીન
તો ગાઈસ અહીંયા તો ગૌ સાફ કરવાનું ચાલુ. ચલો ફટાફટ હું એ સાફ કરાવું, ન કારણ બધા મારા ઉપર તૂટી પડશે. હા ઉભી રહો, થોડો ઉતારી દઉં. તો ગાઈસ અડધું કામ તો થઈ ગયું છે, અમો ત્રણ કોથળા હજી બાકી, ચાર કોથળા હજી બાકી. હજી તો કોમકાજ ચાલુ છે, આ બે કોથળીઓ બાકી છે ને અન્ય નહીં. પીપળો તો ત્રણે ત્રણ ફરી ગયો, અમો વારો કોથળા નો. કોમ વગર હું કરવા દબાવું પણ. તો ગાઈસ ફાઇનલી અમારું તો કોમ બધું પતી ગયું, તો આટલા ઘઉ વધારાનો કચરો નહીં આપણે. બીજો શું કચરો હોય તું કરતી દઉં, આટલો કચરો બીજો નહીં આપણે. તો ગાઈસ આજ તો કોમ કરીને કરીને એવું થાક્યા છે હવે. કેમ કરો ઘોડા તો પણ નહી પગ તો ગાઈસ આમાં તો પથરવાનું ચાલુ છે. ગુડ નાઈટ.